તારે શુભને તે જવાનું છે ને તો હું અત્યારે કોલેજ જ જઉં છું તો તને ઉતારતી જાઉં ના તારે મને ત્યાં ઉતારવા નથી આવવાનું તું સીધી કોલેજ જા પણ હું જઉં છું તો તને રાશિ મેં તને કહ્યું ને કે તું સીધી કોલેજ જા જો હવે તું તારા ભણવા ઉપર ધ્યાન આપ પ્રિયંકાના મેરેજ વખતે આમ પણ રજાઓ પડશે જ હું અત્યારે જયા સાથે સુવર્ણાબેનને ત્યાં જાઉં છું તું કોલેજ જા ઠીક છે આવજે આવજે જયા જયા હા મોટી બેન જયા મારે સુવર્ણાબેનને ત્યાં જવાનું છે તો તું મારી સાથે આવે છે ના મોટી બેન અત્યારે તો મારા ઘરમાં કામ બાકી છે તમે એકલા જતા હો ને નહીં તો એક કામ કરીએ હમણાં કાવ્ય આવી જાય ને પછી આપણે સાથે જઈએ હા તારી એ વાત બરાબર છે ત્યાં સુધી મારે આ સાડીની સિલાઈનું કામ છે ને એ પણ પતી જશે ઠીક છે જો પ્રિયંકા આજે તું માંડ માંડ બચી છે ફટાફટ એને મળીને બધું ખતમ કર વધારે લાંબુ ચાલશે ને તો પ્રોબ્લેમ થશે જ હા મામી આજે એને મળીને બધું ક્લિયર કરી દઉં છું લિસન હું તમારી સાથે વાત કરી રહી છું તમે મને ઇગ્નોર કેમ કરો છો બોલ તારે શું જોઈએ છે હલો મારે કંઈ નથી જોઈએ હું તો ફક્ત એટલું કહેવા આવી હતી કે મને ખબર છે કિચનમાં નેકલેસ તમે મૂક્યો હતો વધારે હોશિયાર થઈ ગઈ નાની નાની વાત પર તારી નજર જાય છે કદાચ તારા પપ્પા પણ તારા જેટલા હોશિયાર હોત તો મારે આ બધું કરવું ના પડે તમે સમજી ગયા ને હું આજ કહેવા માટે અહીં આવી હતી બાકી મારે તમારી હેલ્પની કોઈ જરૂર નથી તો મારા માટેની તમારી માન્યતાને બદલી નાખજો તમે સારું કર્યું કે ખરાબ મને નથી ખબર પણ મારા પપ્પાની હેલ્પ કરી એના માટે થેન્ક્સ હો લાઈફમાં પહેલી વાર તે મને થેન્ક્સ કહ્યું તો થેન્ક્સ માટે થેન્ક્સ પણ તમે મારા પપ્પાની હેલ્પ કેમ કરી તમને તો આ ઘરમાં નાટકો થાય એ ગમે જ છે ને તો તમે આ નાટકને રોકી કેમ લીધું નિશા હજી તો મેં ગેમ શરૂ કરી છે તો શું કામ અત્યારથી ચિંતા કરે છે મેં ફક્ત દિવાસળી હાથમાં લીધી છે હજી તો બોમ્બ ફૂટવાની વાર છે એટલે નિશા તું હજુ બહુ નાની છે હું જે કરવાની છું ને એ તું વિચારી પણ નહીં શકે અને તારે એ સમજવાની જરૂર પણ નથી ચાલ હવે તારું કામ જો પતી ગયું હોય તો માંગું 10 ને આપે 20 જય દ્વારકાધીશ Thank you.
કાશી ક્યાં છે તું? હું ક્યાંની તારી રાહ જોઉં છું? કવિતા હજી તો મારે વાલ લાગશે, હું કોલેજ થી બહુ દૂર છું. કેટલી વાલ લાગશે રાશી? અડધો કલાક. અડધો કલાક? અરે એક્ઝામ શરૂ થવામાં ફક્ત 5-6 મિનિટ બાકી છે. પણ કવિતા, હું એક્ઝામ આપવા આવવાની જ નથી. કેમ? કવિતા, હમણાં થોડા સમયમાં મારી દીદીનો મેરેજ છે અને હજી મારે બહુ બધા પૈસા ભેગા કરવાના છે, તો હું એક્ઝામ નહીં આપું. હું આવતા વર્ષે એક્ઝામ આપીશ. રાશિ, તું આ શું બોલે છે? હજી બરાબર વિચારી લે. મેં વિચારીને જ નિર્ણય લીધો છે કવિતા. સાંભળ, એક્ઝામને ખાલી 5 મિનિટની જ વાર છે, મારા કારણે તારે લેટ થઈ જશે. તું ફટાફટ અંદર જા અને એક્ઝામ આપ. ઓલ ધ બેસ્ટ. અરે પણ રાશિ, સોરી મમ્મી, મેં તને કહ્યું હતું કે હું એક્ઝામ આપવા જઈશ, પણ મારા માટે અત્યારે એક્ઝામ કરતા દીદીનો મેરેજ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો હું પૈસા ભેગા નહીં કરું તો તારી મહેનત વધી જશે, અને એમાં પણ મેરેજ જેટલા પૈસા તો ભેગા નહીં જ થાય. મારી દીદીના મેરેજ સારી રીતે કરાવવા હશે તો મારે રાત દિવસ રિક્ષા ચલાવવી જ પડશે, અને હું ચલાવીશ જ. એક્ઝામ તો હું આવતા વર્ષે પણ આપી દઈશ, એ કોઈ મોટી વાત નથી. પણ મારી દીદીને એમ ન થવું જોઈએ કે પપ્પા નથી તો એના મેરેજ બરાબર ન થાય. સોરી મમ્મી, હું ક્યારેય તારી સામે ખોટું નથી બોલતી. આજે દીદી માટે બોલાઈ ગયું. રંગલી, હવે આપણને વધારે સમય સાથે રહેવા મળશે. થાક લાગશે પણ મજા આવશે. ચાલ હવે જલ્દી જવું પડશે, નહીતર મોડું થઈ જશે. રિપોર્ટ તૈયાર થતા હજી 2 વીક લાગશે. એકવાર રિપોર્ટ તૈયાર થઈ જાય પછી તમે પ્રોસેસ શરૂ કરો. ફાઇન. આઈ કોલ યુ લેટર. બાય. શું થયું? કેમ કાર ઊભી રાખી? સર, કોઈ પ્રોબ્લેમ થયો છે? હું ચેક કરું છું. અનિલ, સર એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ થયો છે, ચેક કરું છું. કેટલી વાર લાગશે? એક કલાક તો લાગશે. એક કલાક? નો, હું એટલી રાહ નહીં જોઈ શકું. એક કામ કર, તું રિપેર કરીને ઓફિસ આવ, હું કેબ બુક કરીને જાઉં છું. ઓકે સર. Thank you.